આદ્યશક્તિના આરાધનાના પર્વ એવા નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીની આરાધનાનું આ પર્વ હવે કલાત્મક ગરબાને કેમ ભૂલાય. ભુજના મુસ્લિમ કારીગરો ગરબા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. મુસ્લિમ કારીગરો દ્વારા આ કચ્છની કોમી એકતાની મિશાલ બન્યા છે. પીડનાકા વિસ્તારમાં રહેતા કુંભાર અદ્રિમાને જણાવ્યું છે કે તેઓ પોતાના વડીલોના વખતથી જ ગરબા બનાવવાનું કામ કરે છે અને ગરબા બનાવવામાં જે કલરનો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રાકૃતિક કલર હોય છે જેથી પર્યાવરણને હાનિ પહોંચતી નથી. કુંભારના ચાકડા ઉપર સૌથી પહેલાં માટીનો નાનો ગરબો બને છે અને પછી જ ગરબાને ટીપી ટીપી અને મોટો ગરબો બનાવવામાં આવે છે. તેમાં પ્રાકૃતિક કલરોનો ઉપયોગ કરી અને રંગબેરંગી ગરબા બનાવવામાં આવે છે. રોજના અંદાજિત 100 ગરબા બનાવવામાં આવે છે જે બનાવવામાં આખો પરિવાર રોકાય છે. લેટેસ્ટ જમાના પ્રમાણે અમે થોડોક નવી પેટર્નમાં ગરબા બનાવી કલરમાં કોન વર્ક છે કે આપણે પીછીનો કલર છે એ ટાઈપનો બધો ઉપયોગ કરીને કલર. એ વાત બરોબર છે કે અમે જે પર્યાવરણની જે નુકસાન ન પહોંચાડે એવા કલરની અમે યુઝ કરીએ છીએ. અને કારણ કે આ કલર તમે પાણીમાં ગરબો નાખી દેશો તો ઓગળશે નહીં, એક વાત તો એ છે. બીજો તો તમે કોઈ માછલી એને ખાશે કે કોઈ જીવજંતુ એને ખાશે તો એને કાંઈ થશે નહીં. કારણ કે આ વસ્તુ પહેલો તો અમે અમારા હાથે જ કરીએ તો અમને નુકસાન ન થાય, એના થકી બીજા જંતુઓને નુકસાન ન થાય અને પર્યાવરણને નુકસાન ન કરે. અને વિસર્જન કરો તો આ ગરબો એવો ને એવો પડ્યો હોય અને એને ગરી જાય અને એની અંદર કલરનો કાંઈ મિક્સર બીજો અમે કાંઈ કરતા નથી.